ખાનગીકરણના વિરોધમાં ટ્રેડ યુનિયન દ્વારા વિશાળ રેલી યોજી માનવ સાંકળ રચવામાં આવી. કેન્દ્ર સરકારની શ્રમજીવી વિરોધી નીતિઓ અને ખાનગીકરણ, ઉદારીકરણ, બેરોજગારી, લઘુત્તમ વેતન 21,000 કરવા તેમજ ફિક્સ પગારદારોને સામાન્ય કામ, સમાન વેતન, આંગણવાડી આશા ફેસિલિટીઝ કાયમી કરવા સહિતની વિવિધ માંગણીઓ સાથે સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો દ્વારા રાજ્યભરમાં રાષ્ટ્રવ્યાપી હડતાલ અને ચક્કાજામના અપાયેલા કાર્યક્રમના ભાગરૂપે ભાવનગરમાં ટ્રેડ યુનિયનોની વિશાળ રેલી નીકળી હતી અને ઘોઘા ગેટ ચોક ખાતે માનવ સાંકળ બનાવી સરકારી વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. સેન્ટ્રલ ટ્રેડ યુનિયન દ્વારા કરાયેલ માંગણીઓ મુજબ તમામને ઓછામાં ઓછું 21,000 લઘુત્તમ વેતન, મોંઘવારી પર કાબૂ રાખવા વાયદા બજાર પર પ્રતિબંધ અને રેશન શોપ પર પૂરતી વસ્તુ આપવામાં આવે, કોન્ટ્રાક્ટ તથા રદ કરવા ઉપરાંત કોન્ટ્રાક્ટરો તથા ફિક્સ પગારદારોને કાયમી કરવા, જાહેર ક્ષેત્રના સાહસો ખાનગીકરણ અને વેચાણ બંધ કરવા, તમામ આશા ફેસિલિટીઅર તથા આંગણવાડી અને મધ્યાહન ભોજનના કર્મચારીઓને કાયમી કરવા, પેન્શનરોને લઘુત્તમ 10,000 પેન્શન, પ્રોવિડન્ટ ફંડ, બોનસની ચૂકવણીની તમામ સીમાઓ રદ કરવા અને 45 દિવસમાં તેની ચૂકવણી કરી શ્રમજીવી વિરોધી મજૂર કાયદાને કાયદાના સુધારા પાછળ ખેંચવા, શ્રમ કાયદાનું કડક પાલન કરવું, કામદારોને સુરક્ષા આપવા તેમજ ટ્રેડ યુનિયનોના રજીસ્ટ્રેશનની નોંધણી 45 દિવસમાં પૂરી કરવી અને ખેડૂતો પાસેથી સંમતિ વિના જમીન સંપાદન કરવું બંધ કરવા અને ખેડૂતોને ટેકાના ભાવ આપવા તથા વીમાની રકમ સમયસર ચૂકવવા સહિતની માંગણીઓ સાથે રાજ્યભરમાં સેન્ટ્રલ ટ્રેડ યુનિયન દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાલ અને ચક્કાજામનું એલાન અપાયું, જેમાં ભાવનગરમાં મોતીબાગ ટાઉન હોલ ખાતેથી વિવિધ ટ્રેડ યુનિયનના આગેવાનો તથા કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને ઘોઘા ગેટ ચોક ખાતે પહોંચી વિશાળ માનવ સાંકળ બનાવી ચક્કાજામ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. દેશભરના તમામ મજદૂર મંડળોએ સંયુક્ત રીતે આજનો એક દિવસનો 8 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રવ્યાપી હડતાલનો કાર્યક્રમ આપેલો છે. આ હડતાલમાં દેશભરના તમામ પ્રમુખ મજૂર મંડળો, જાહેર ક્ષેત્રના એકમોના કામદારો, લગભગ 20 કરોડથી વધારેની સંખ્યામાં મજદૂરો આજના આ વિરોધદર્શક હડતાલમાં સામેલ છે. કેન્દ્ર સરકાર દ્વારા મજદૂર કાયદાઓમાં જે ફેરફારો કરવામાં આવી રહ્યા છે, નામ આપ્યું છે સિમ્પ્લિફિકેશન, સરળ કાયદાઓ કરવા. 44 મુખ્ય કાયદાઓ છે મજૂરના, તેમાંથી 4 કાયદાઓનું જ અસ્તિત્વ રાખવું, પરંતુ આ કાયદામાં જે ફેરફારો કરવામાં આવ્યા છે તે મજદૂર સમુદાયના મૂળભૂત હક્કો છે તેની ઉપર તરાપ મારવામાં આવેલી છે. મજૂર મંડળની સ્થાપનાના નિયમો તે પણ કોમ્પ્લિકેટેડ કરવામાં આવ્યા છે. આજે દેશભરમાં ફક્ત 11% મજદૂરો સંગઠિત ક્ષેત્રમાં છે. આ કાયદાઓનો જો અમલ કરવામાં આવશે તો દેશભરમાંથી મજદૂર ચળવળ છે ને મૃત્યુપાય બની જશે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે. વીમા, બેંક, ટેલિકોમ, રેલવે, ડિફેન્સ જેવા જે સેન્સિટિવ ક્ષેત્રો છે એમાં પણ વિદેશી મૂડીરોકાણકારોને છૂટો દોર આપવામાં આવી રહ્યો છે, તેમજ ખાનગીકરણ કરવા તરફ સરકાર આગળ વધી રહી છે. ઘણી બેંકોના મર્જર પણ કરવામાં આવ્યા છે. આ મર્જર એ ખાનગીકરણ પહેલાંનું જ એક પગલું છે. બેન્કિંગ ક્ષેત્રના તમામ મજદૂર મંડળો રાષ્ટ્રીય કક્ષાએ જે કાર્યરત છે તે આજની આ સંયુક્ત મજદૂર ચળવળમાં સામેલ છે અને આગામી સમયમાં રાષ્ટ્રવ્યાપી જે પણ કાર્યક્રમો આપવામાં આવશે તેનો અમલ કરવામાં આવશે.